एक बेहत्यानी घटना घटी छे। हापामां एक शोरूम में युवक की हत्या थई। थोड़ा समय पहला ज युवके प्रेम लग्न कर्या हता ने छोकरी पक्षना बे लोको युवक ने मार मार्यो। हुमलाखोरोए शोरूम की अंदर जईने युवक की हत्या करी हती अने बदलानी भावनाथी मृतक युवकना सगाय युवतीनी माताની हत्या करी अने एक पछी एक बे घटनाओनी घटना बाद पोलीस दोड़ती थई। मर्डर थया छे अने बन्नो जो बने मर्डर छे बन्नेनो जो मेटर छे वो प्रेम संबंध छे अने जो मरण जनार छे आनो नाम सोमराज छे अने सोमराज अने सामने जो मरण जनार छे अने सोमराजनी सासू छे। बन्ने मर्डर प्रेम संबंध ने लईने अने थया छे अने पुलिसनी कारवाई चालू छे अने आरोपी है पकड़ाई गयेल छे अने आगळनी तपास है वो चालू छे। प्रेम संबंध हतो अने जो मरण जनार छे आ जे लड़की जोड़े शादी करी हती शादी ने लईने परिवार वाला है वो नाराज हता। हाँ सासू अने जमाई बने। तो आखिर बे हत्याની આ સમગ્ર ઘટના છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિવ્યેશ। દિવ્યેશ, એક બાદ એક બે હત્યા થઈ છે, હવે પોલીસની કાર્યવાહી શું ચાલી રહી છે, શું તથ્યો સામે આવી રહ્યા છે? જામનગરના હાપા નજીક આવેલા રિક્ષાના શોરૂમ પાસે એક મારામારીનો બનાવ બન્યો હતો, જેને એક જે યુવાન સોમા નામનો જે યુવાન છે તેને તેના સસરા પક્ષના બે લોકોએ તેને તેના ઉપર હુમલો કર્યો હતો। તે પોતાનો જીવ બચાવવા માટે શોરૂમની અંદર નાસીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બે લોકોએ ત્યાં શોરૂમમાં અંદર જઈને તેને તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને તેની હત્યા કરી હતી, જેની જાણ તેના સગાવાલાઓને થતા ગણતરીની મિનિટોમાં જ બદલો લેવાની ભાવનાથી જ જે તેના મૃતક છે એના સાસુની હત્યા પણ તેના પક્ષના તેના સગા દ્વારા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે। આમ જોયું તો જામનગરમાં હાપા નજીક એક સાથે એક બાદ એક ગણતરીની મિનિટોમાં થોડા દિવસે એક સાથે બે હત્યાના બનાવો સામે આવ્યા છે। જ્યારે મૃતકના જેની હત્યા થઈ છે યુવાનની તેના આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે। બે જેટલા શંકાસ્પદોની હાલ અટકાયત કરવામાં આવી છે અને ઘનિષ્ઠ પૂછપરછ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જ્યારે તેની મૃતકના સાસુની જેણે હત્યા કરી છે તે હાલ આરોપીઓ ફરાર છે, તેને શોધવા માટે હાલ પોલીસે પોતાની અલગ અલગ ટીમે દોડાવી છે। બિલકુલ દિવેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે મૃતકના સાસુની પહેલા હત્યા થઈ અને ત્યારબાદ સાસરા પક્ષે આખરે આ યુવકને શોરૂમમાં ઘૂસીને યુવકની હત્યા કરી નાખી છે। એક બાદ એક બે હત્યાઓના ઘટના ઘટતા હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે।